બીજની વિકાસ યાત્રા બરાબર. હવે બીજની વિકાસ યાત્રામાં આગળના વિડિયોની અંદર તમે જોયું હતું બરાબર તો કે એક દળ બીજ અને દ્વિદળ બીજ એની પહેલા તમને ખબર છે કોઈ પણ બીજ હોય એને તમે જમીનની અંદર વાવવામાં આવે છે બરાબર. હવે તમે એને જમીનની અંદર વાવી પછી એને યોગ્ય પ્રમાણમાં નિયમિત રીતે પાણી આપવામાં આવે છે પાણી આપે અને સૂર્યપ્રકાશ મળે છે એટલે બીજ ધીમે ધીમે એનો શું થાય છે તો કે વિકાસ થાય છે અને બીજમાંથી ધીમે ધીમે શું બને છે છોડ બને છે અને છેલ્લે તે મોટું વૃક્ષ બને છે બરાબર. આ છે કે બીજની વિકાસ યાત્રા. હવે આપણે જોવાનું છે બીજના પ્રકાર બરાબર. તો બીજના બે પ્રકાર છે એકદળ બીજ અને દ્વિદળ બીજ. ફરી એકવાર બીજના બે પ્રકાર છે એકદળ બીજ અને દ્વિદળ બીજ. તો ચલો આપણે જોઈએ એકદળ બીજ કોને કહેવામાં આવે છે. તો એકદળ બીજ એને કહેવામાં આવે છે કે જેનો આપણે ભૂકો કરી શકીએ બરાબર. હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે ઘઉં છે બરાબર. ઘઉંના ઉપર તમે હથોડી વડે એને અથવા તો ધીમે ધીમે તમે એને ટીપો છો અથવા તેના ઉપર મારો છો તો એનો શું થાય છે તો કે ભૂકો થઈ જાય છે. તો જેનો ભૂકો થાય છે એવા બીજને શું કહેવામાં આવે છે એકદળ બીજ કહેવામાં આવે છે બરાબર. તો હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ઘઉં ચોખા મકાઈ જુવાર બાજરી એટલે કે વગેરે એટલે કે દરેક પ્રકારના જે કઈ અનાજ છે અનાજની અંદર જે કોઈ આવતું હોય એ બધા બીજને કેવા કહેવામાં આવે છે તો કે એકદળ બીજ કહેવામાં આવે છે. ફરી એકવાર આપણે એકદળ બીજની વ્યાખ્યા જોવી હોય તો આપણે શું કહીશું તો કે જે બીજનો ભૂકો કરી શકાય છે અથવા તો જે બીજ પર હથોડો મારતા તેનો ભૂકો થાય છે તેવા બીજને એકદળ બીજ કહેવામાં આવે છે. ઉદાહરણની અંદર દરેક પ્રકારના અનાજ બરાબર તો કે ઘઉં ચોખા મકાઈ બાજરી જુવાર વગેરે આ બધા કેવા છે તો કે એકદળ પ્રકારના બીજ છે. હવે આપણે જોઈશું દ્વિદળ બીજ. દ્વિ એટલે બે બરાબર. દ્વિદળ બીજ દ્વિ એટલે બે બરાબર. તો કે જે બીજને બે ફાળ થાય છે બરાબર જે બીજની બે ફાળ થાય છે તેવા બીજને દ્વિદળ બીજ કહેવામાં આવે છે બરાબર. ઉદાહરણ તરીકે બોલે ચણા. ચણાની ઉપર તમે અડધેથી અથોડો મારશો તો એના શું થશે બે ફાડા થાય છે અથવા તો બે ફાળ થાય છે એને કેવા કહેવામાં આવે છે તો કે દ્વિદળ બીજ કહેવામાં આવે છે. તો દરેક પ્રકારના કઠોળ છે બરાબર. તો આપણે જોઈએ ચણા પછી વટાણા સુવેરદાળ મગ મઠ વગેરે પ્રકારના જે કઈ કઠોળ છે બરાબર એ બધા કેવા છે તો કે દ્વિદળ બીજ છે. દ્વિ એટલે બે એટલે કે જે પણ બીજની બે એકસરખી ફાળ થતી હોય તેવા બીજને દ્વિદળ બીજ કહેવામાં આવે છે. બીજની અંદર આપણે જોઈએ તો એકદળી બીજ અને દ્વિદળી બીજ. એકદળી બીજમાં બધા જ પ્રકારના અનાજ જોયા હતા અને દ્વિદળી બીજની અંદર આપણે જોયા હતા બધા જ પ્રકારના કઠોળ. આ ઉપરાંત અનાજ કઠોળ અને એક ત્રીજો પ્રકાર આવે છે તે છે તેલી બીયા. તો તેલી બીયા કોને કહેવામાં આવે છે તો કે કોઈ પણ બીજ હોય એનો પેલા ભૂકો કરવામાં આવે છે અને એ ભૂકાને કાગળ પર ઘસવામાં આવે છે. જો કાગળ પર ઘસો અને જો તેમાં તેલવાળા ડાઘ જોવા મળે છે તો એવા પ્રકારના બીજને શું કહેવામાં આવે છે તેલી બીયા કહેવામાં આવે છે. ફરી એકવાર તેલી બીયા વિશે કહી દઉં તો કે કોઈ પણ પ્રકારના બીજ હોય એનો ભૂકો કરી અને જો એને કાગળ પર ઘસતા તેના તેલના ડાઘ પડે છે તો તેને તેલી બીયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લેવું હોય તો તમને ખબર છે શિંગદાણ. શિંગદાણાના ભૂકાને તમે કાગળ પર ઘસો તો તેમને તેલના ડાઘ જોવા મળે છે. આ ઉપરાંત તલ પછી સરસવ રાય આ બધા પ્રકાર કેવા છે તો કે એ તેલી બીયા છે. હવે આપણે આગળ હવે આજે જોવાનું છે તો કે વનસ્પતિ વિશે. વનસ્પતિને આપણે પેલા તો કે આપણે એને સામાન્ય ભાષામાં એમ કીધે વૃક્ષ અથવા તો છોડ અથવા તો ઝાડવા આવા શબ્દનો ઉપયોગ કરતા હોય છે. હવે આપણે એને શું કહીશું તો કે વનસ્પતિ. તો હવે આપણે પેલા જોવાનું છે વનસ્પતિના વિવિધ પ્રકારના ભાગો. આપણા શરીરમાં કેમ અલગ અલગ અંગો હોય છે હાથ પગ બરાબર મોઢું નાક કાન એવી જ રીતે વનસ્પતિને પણ અલગ અલગ અંગો હોય છે. તો આજે આપણે શું કરવાનું છે તો કે વનસ્પતિના અંગો વિશે પહેલા તો આપણે જોવાનું છે કે વનસ્પતિને કયા કયા અંગો હોય છે. તો અહીં આપણે જોશું આકૃતિની અંદર જો
વનસ્પતિને શું હોય છે તો કે મૂળ મૂળ ક્યાં છે તો કે એ જમીનની અંદર હોય છે બરાબર પછી બીજું શું હોય છે પ્રકાંડ પ્રકાંડ એટલે તમે અત્યારે એને શું કહેતા હો કે થડ થડનો જે ભાગ હોય અથવા તો ડાળીવાળો ભાગ હોય એને શું કહેવામાં આવે છે પ્રકાંડ કહેવામાં આવે છે આ પણ શું છે વનસ્પતિનું એ અંગ છે આ પણ શું આવે છે તો કે પર્ણ પર્ણ આપણે એને શું કહેતા હોઈએ છીએ તો કે પાંદડા અથવા તો પાન પણ આપણે હવે એને શું બોલીશું તો કે પર્ણ કેટલા ભાગ થયા તો કે મૂળ જે જમીનની અંદર હોય છે પ્રકાંડ જે કે થડ જેવો ભાગ હોય છે એને પ્રકાંડ કહેવામાં આવે છે એટલે પર્ણ જે આપણે આપણી સાચી ભાષામાં આપણે એને પાન કહીએ છીએ અને પછી આવે છે પુષ્પ પુષ્પ એટલે ફૂલ પણ હવે આપણે અહીંયા એને શું બોલીશું પુષ્પ પુષ્પ કેવા હોય છે તો કે વિવિધ રંગના હોય છે હવે આ થઈ ગયા વનસ્પતિના વિવિધ ભાગો ફરી એક વાર આપણે વનસ્પતિના ભાગો જોઈએ તો કે મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ આ થઈ ગયા વનસ્પતિના ભાગો હવે આપણે રચના જોઈશું પર્ણ હવે તમે દરેકે જોયેલો હોય છે પર્ણ કેવો હોય તો કે વિવિધ પ્રકારના હોય છે બરાબર તો હવે આજે આપણે જોવાનું છે મારું પર્ણની રચના હવે પર્ણ અહીંયા મેં દોરેલું છે જુઓ બરાબર આ છે પર્ણ પર્ણમાં આ શું હોય તો કે મધ્ય શિરા જે વચ્ચે તમને જાડી દેખાય આ પર્ણ છે એમાં તમને જે જાડી રેખા દેખાય છે તેને પર મધ્ય શિરા કહેવામાં આવે છે મધ્ય શિરા શા માટે તો કે એક્ઝેક્ટ વચ્ચે પર્ણમાં વચ્ચે આવેલું એટલે મધ્યમાં આવેલું એને શું કહેવામાં આવે છે મધ્ય શિરા કહેવામાં આવે છે જે મેં અહીંયા તમને દોરીને બતાવેલી ઈ શું છે તો કે મધ્ય શિરા છે પછી આખો જે આ પર્ણનો ભાગ છે આખો આ પર્ણનો ભાગ તમને દેખાય છે બરાબર એને શું કહેવામાં આવે છે પર્ણપત્ર પત્ર એટલે આખો ભાગ એને શું કહીશું આપણે પર્ણપત્ર જો આ વચ્ચેની જે લાઈન તમને દેખાય છે એને શું કહીશું મધ્ય શિરા પછી આખો જે આ પર્ણનો ભાગ છે બરાબર એને આપણે શું કહીશું પર્ણપત્ર અને હવે તમને આ છેલ્લે દેખાય છે રચના બરાબર એને આપણે શું કહીશું તો કે પર્ણદંડ પર્ણદંડ શા માટે તો કે જે આ અહીંયાથી જે આ ભાગ છે ક્યાં જોડાયેલો છે તો કે પ્રકાંડ સાથે જોડાયેલો છે બરાબર એટલે કે પર્ણ અને પ્રકાંડને જે જોડતો ભાગ હોય એને શું કહેવામાં આવે છે પર્ણદંડ કહેવામાં આવે છે જો અહીંયા તમને દેખાશે હવે આ ભાગ છે અહીંયાથી કોની સાથે જોડાયેલો છે તો કે પ્રકાંડ સાથે અહીંયા પણ તમે જોઈ શકો છો બરાબર આ શું કહીશું આપણે એને પર્ણદંડ કહીશું અને આ શું છે તો કે પ્રકાંડ પર્ણ અને પ્રકાંડને જે જોડતો ભાગ છે એને શું કહેવામાં આવે છે પર્ણદંડ કહેવામાં આવે છે ફરી એકવાર આપણે પર્ણની રચના વિશે જોઈએ તો જુઓ મધ્યમાં જે કઈ આ લાઈન તમને દેખાય છે અથવા તો રેખા દેખાય છે એને શું કહેવામાં આવે છે મધ્ય શિરા કહેવામાં આવે છે અને પર્ણનો જે પહોળો ભાગ છે બરાબર એને પર્ણપત્ર કહેવામાં આવે છે અને પર્ણ અને પ્રકાંડને જે જોડતો ભાગ છે બરાબર એને પર્ણદંડ કહેવામાં આવે છે આ થઈ ગઈ પર્ણની રચના હવે તમે એ પણ જોયું હશે કે પર્ણ કેવા છે તો કે જુદા જુદા હોય છે બધા પર્ણ એક સરખા હોતા નથી બરાબર તો પર્ણની અંદર જે શિરાઓની ગોઠવણી છે બરાબર એને શું કહેવામાં આવે છે તો કે શિરા વિન્યાસ કહેવામાં આવે છે શિરાઓની ગોઠવણી હું તમને બતાવી દઉં આ પર્ણમાં તમને જો આ બધી દેખાય છે બરાબર આ જે કઈ શિરાઓ દેખાય છે એની જે ગોઠવણી હોય બધા પર્ણની અંદર કેવી હશે એ ગોઠવણી તો કે અલગ અલગ હોય છે બરાબર એ ગોઠવણીને આધારે પાછા પર્ણના પ્રકાર પડે છે બરાબર એ ગોઠવણીને શું કહેવામાં આવે છે શિરા વિન્યાસ શા માટે તો કે શિરાઓની ગોઠવણી ગોઠવણી એટલે વિન્યાસ અને શિરાઓની ગોઠવણી એટલે શું કહેવામાં આવે છે તો કે શિરા વિન્યાસ તો પર્ણના શિરા વિન્યાસના બે પ્રકાર છે કયા કયા તો કે ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ બે પ્રકાર છે ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ તો હવે આપણે ઝાલાકાર શિરા વિન્યાસ કોને કહીશું તો હવે આ પર્ણ જુઓ તમને જાળી સ્વરૂપે દેખાશે એકદમ નજીકથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે આ મધ્ય શિરા છે અને એની આજુબાજુ ઝાળા સ્વરૂપે ગોઠવાયેલ છે બરાબર તો એને કેવો શિરા વિન્યાસ કહેવાય ઝાલાકાર શિરા વિન્યાસ કહેવામાં આવે છે તો હવે ઝાલાકાર શિરા વિન્યાસ કોની અંદર હોય છે તો કે દરેક પ્રકારના દ્વિદળ બીજની અંદર એટલે કે દ્વિદળ જે બીજ હશે અને એની જે વનસ્પતિના પર્ણ થશે એમાં કેવો શિરા વિન્યાસ હશે તો કે ઝાલાકાર શિરા વિન્યાસ હોય છે ઉદાહરણ તરીકે આપણે લેવું તો કે બધા જ પ્રકારના કઠોળ
મગ, ચણા, વટાણા, વાલ વગેરે પ્રકારના કઠોળ છે એના તમે જો પાન જોશો અથવા તો પડો જોશો તો એની અંદર તમને કેવો સિરામ અહીંયા જોવા મળશે તો કે ઝાલાકાર સિરામ અહીંયા જોવા મળે છે આ ઉપરાંત તમને સેમાં જોવા મળશે તો કે વડ પીપળો બરાબર જે મોટા મોટા વૃક્ષો છે એની અંદર પણ તમને એ ઝાલાકાર સિરામ અહીંયા જોવા મળે છે બીજો છે સમાંતર શિરા વિન્યાસ હવે સમાંતર શિરા વિન્યાસ કોને કહેવામાં આવે છે તો આમાં પણ શિરાઓની ગોઠવણી છે પણ સમાંતર સમાંતર એટલે એક સરખું બરાબર એટલે કે મધ્ય શિરાને એકદમ સમાંતર ગોઠવાયેલ હોય એને સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ પર્ણની આ મધ્ય શિરા છે વચ્ચેની બરાબર અને એમાં તેની સાથે ઊભી જ લાઈનો છે એમાં કોઈ આડી ઝાળ સ્વરૂપે હોતી નથી અહીંયા તમે પર્ણની અંદર જુઓ બરાબર તો તમને ઊભી લાઈનો જોવા મળે છે બરાબર એને આપણે શું કહીશું સમાંતર શિરા વિન્યાસ તો એ છતાં હું તમને અહીંયા દોરીને એક વાર બતાવી દઉં શિરાઓની ગોઠવણી કેવી હશે સીધી એટલે કે એને સમાંતર હશે મધ્ય શિરા અને કેવો શિરા વિન્યાસ કહેવામાં આવે છે તો કે એને સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે આ થઈ ગઈ આખી પર્ણની રચના અને પર્ણનો શિરા વિન્યાસ ફરી એકવાર આપણે જોઈ લઈએ તો કે વનસ્પતિના વિવિધ ભાગો કયા કયા છે તો કે મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ હવે તમને ખ્યાલ છે મૂળને તો આપણે મૂળ જ કહીએ છીએ અથવા તો મૂળિયા સામાન્ય ભાષામાં પ્રકારને આપણે શું કહીએ છીએ થડ અથવા તો ડાળીઓ કહીએ છીએ પર્ણને તો કે પાન કહીએ છીએ અને પુષ્પને ફૂલ કહીએ છીએ પણ હવે આપણે શું યાદ રાખવાનું છે તો કે મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ હવે પર્ણની આપણે રચના જોઈ પર્ણની વચ્ચે જે શિરા આવેલી છે એને શું કહેવામાં આવે છે મધ્ય શિરા કહેવામાં આવે છે અને પર્ણનો જે કે પોળો ભાગ છે એને પર્ણ પત્ર કહેવામાં આવે છે અને પર્ણ પ્રકાંડ સાથે જ્યાં જોડાય છે એ દાંડી જેવો ભાગ છે એને શું કહેવામાં આવે છે પર્ણ દંડ કહેવામાં આવે છે એ થઈ ગઈ પર્ણની રચના હવે જોવાનો પર્ણનો શિરા વિન્યાસ એ પણ આપણે જોયું પર્ણના શિરા વિન્યાસ કોને કહેવામાં આવે તો કે પર્ણમાં શિરાઓની ગોઠવણીને તેનો શિરા વિન્યાસ કહેવામાં આવે છે એના બે પ્રકાર છે ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ તો ઝાલાકાર શિરા વિન્યાસ કોને કહીશું તો કે પર્ણની અંદર જે કઈ ઝાળા સ્વરૂપે રચના ગોઠવાયેલી હોય એને ઝાલાકાર શિરા વિન્યાસ કહેવાય છે અને સમાંતર શિરા વિન્યાસમાં શું થશે તો કે જે કોઈ પર્ણની અંદર તે સમાંતર મધ્ય શિરાને સમાંતર હોય બરાબર એને સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે ઝાલાકાર શિરા વિન્યાસ કોની અંદર જોવા મળે છે તો કે દ્વિદળ વનસ્પતિની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે અને સમાંતર શિરા વિન્યાસ કોની અંદર જોવા મળે છે તો કે એકદળ વનસ્પતિની અંદર સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે આપણે જોયું વનસ્પતિના અલગ અલગ ભાગ મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ એની અંદર આપણે પહેલા જોયું હતું તો કે પર્ણની રચના આપણે જોઈ લીધી કે પર્ણની રચના કેવી હોય છે પછી પર્ણના શિરા વિન્યાસ કેવા હોય છે એમાં બે શિરા વિન્યાસ આપણે જોયા હતા ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ હવે આપણે જોવાનું છે મૂળ તો મૂળ કેવા હોય હવે તમે ઘણી વખત કોઈ છોડ હોય નાનો એવો એને ઉપાડ હોય તમે જોશો તો મૂળની રચના પણ કેવી હશે તો કે અલગ અલગ રચના હોય છે મૂળની પણ બરાબર તો હવે આપણે અહીંયા મૂળની રચના જોવાની મૂળનું તો પેલા કાર્ય શું છે તો કે મૂળનું કાર્ય શું તો કે વૃક્ષ છે એને જમીનની અંદર જકડી રાખવાનું એટલે કે ઊભું રાખવાનું કાર્ય કોણ કરે છે તો કે મૂળ કરે છે મૂળનું બીજું કાર્ય શું થાય તો કે જે જમીનની અંદર જે કઈ પોષક તત્વો અને પાણી છે એનું શોષણ કોણ કરે છે મૂળ કરે છે મૂળનું કાર્ય ફરી એકવાર કહી દો તો કે જે જમીનને હોય એને જકડી રાખવાનું કાર્ય કરે છે
આ ઉપરાંત શું કરે છે તો કે જમીનની અંદર જે કાંઈ પોષક તત્વો હશે પાણી હશે ઈ બધાનું શોષણ કરવાનું કાર્ય કોણ કરે છે મૂળ કરે છે હવે આપણે જોવાના છે મૂળના પ્રકાર જેવી રીતે પર્વતના શિરાક્ષના પ્રકાર હતા એવી જ રીતે આપણે જોવાના છે મૂળના પ્રકાર તો મૂળના પ્રકાર કેટલા છે બે છે પહેલું છે સોટીમય મૂળતંત્ર અને બીજું છે તંતુમય મૂળતંત્ર બરાબર તો હવે સોટીમય મૂળતંત્ર કોને કહીશું જો અહીંયા તમને સોટીમય મૂળતંત્ર કોને કહેવામાં આવે એટલે કે જો આ તમને સોટી જેવો ભાગ દેખાય બરાબર એટલે કે એક મુખ્ય મૂળ હોય છે કે એક જાટુ વચ્ચે મુખ્ય મૂળ હોય છે અને એની ફરતે ઝીણા ઝીણા તંતુ જેવા મૂળ આવેલા હોય છે પણ એક કેવું હોય છે મુખ્ય એટલે કે જાટુ મૂળ હોય છે સોટી જેવું બરાબર તો એને કેવું કહેવાય છે સોટીમય મૂળતંત્ર કહેવામાં આવે છે હવે સોટીમય મૂળતંત્ર કોની અંદર જોવા મળે છે તો હવે તમને કે દ્વિદળ વનસ્પતિની અંદર બરાબર એટલે કે જે વનસ્પતિનો શિરાવિન્યાસ ઝાલાકાર હશે અને જે વનસ્પતિ દ્વિદળ હશે બરાબર એની અંદર એનું મૂળતંત્ર કેવું હશે તો કે સોટીમય મૂળતંત્ર હોય છે સોટીમય શા માટે તો કે એક મુખ્ય મૂળ હોય છે અને એની ઉપર ઉપમૂળ એટલે કે તંતુ જેવા મૂળ આવેલા હોય છે એટલે એને સોટીમય મૂળતંત્ર કહેવામાં આવે છે બીજું મૂળ છે તો કે તંતુમય મૂળતંત્ર તંતુમય મૂળતંત્ર તંતુ એટલે કે એમાં કોઈ પ્રકારનું મુખ્ય મૂળ હોતું નથી અને સીધે સીધા શું હોય તો કે તંતુ જોવા મળે છે અને તંતુ જેવા મૂળ સીધા જોવા મળે છે એટલે એને તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે હવે તંતુમય મૂળતંત્ર કોની અંદર જોવા મળે છે તો કે એકદળ વનસ્પતિની અંદર દરેક પ્રકારની એકદળ વનસ્પતિ હશે તો એની અંદર કેવા મૂળ હશે તો કે તંતુમય મૂળતંત્ર હોય છે એમાં કોઈ મુખ્ય મૂળ હોતું નથી બધા મૂળ કેવા હોય તો કે ઝીણા ઝીણા તંતુ જેવા સીધા હોય એમાં કોઈ મુખ્ય મૂળ હોતું નથી એટલે તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે ફરી એકવાર આપણે જોઈશું મૂળ મૂળનું કાર્ય શું તો કે જમીનને જકડી રાખવાનું જકડી રાખવું એટલે કે જમીનને પકડી રાખે છે અને બીજું કાર્ય શું છે તો કે જમીનની અંદર જે કોઈ પોષક તત્વ છે અને પાણી છે એનું શોષણ કોણ કરે છે મૂળ કરે છે મૂળના બે પ્રકાર છે સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર સોટીમય મૂળતંત્ર શા માટે કીધું તો કે એમાં એક સોટી જેવું એટલે કે એક મુખ્ય મૂળ હોય છે અને એની ફરતે ઉપમૂળ આવેલા હોય છે એટલે સોટીમય મૂળતંત્ર કહેવામાં આવે છે દરેક પ્રકારની દ્વિદળ વનસ્પતિના મૂળતંત્ર કેવા હશે સોટીમય મૂળતંત્ર હોય છે ત્યાર પછી આવે છે તંતુમય મૂળતંત્ર તંતુમય શા માટે તો કે એમાં કોઈ પ્રકારનું મુખ્ય મૂળ હોતું નથી અને સીધા જે તંતુ જેવી રચના સીધી હોય છે એટલે તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે દરેક પ્રકારની એકદળ વનસ્પતિ હશે એના મૂળ કેવા હશે તો કે તંતુમય મૂળતંત્ર હોય છે અહીંયા એક ટ્રીક છે જે આપણે યાદ રાખવાની છે તમને એવો પ્રશ્ન પૂછે કે જે વનસ્પતિ છે એનો પર્ણ શિરાવિન્યાસ ઝાલાકાર છે બરાબર તો એનું મૂળતંત્ર કેવું હશે બરાબર તો આ ટ્રીક ઉપરથી તમે એને કહી શકો કે એનું કેવું મૂળતંત્ર હશે તો કે સોટીમય કેવી રીતે જો દ્વિજા સોટી દ્વિ એટલે દ્વિદળ જા એટલે ઝાલાકાર શિરાવિન્યાસ અને સોટી એટલે સોટીમય મૂળતંત્ર કેવી કેવી રીતે આવે દ્વિજા સોટી એટલે કે જે કોઈ દ્વિદળ વનસ્પતિ હશે એનો શિરાવિન્યાસ કેવો હશે જા એટલે ઝાલા એનું મૂળતંત્ર કેવું હશે સોટીમય મૂળતંત્ર હશે એવી જ રીતે અહીંયા યાદ રાખવાનું એક તંતુ એક એટલે એકદળ વનસ્પતિ હવે એકદળ વનસ્પતિ હશે એનો શિરાવિન્યાસ કેવો હશે તો કે સમાંતર સ એટલે સમાંતર અને તુ એટલે તંતુમય મૂળતંત્ર હોય છે ફરી એકવાર આમાં આ ટ્રીક તમે ખાસ યાદ રાખજો આના ઉપરથી ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને મળી શકે હવે તમને એવો પ્રશ્ન પૂછે કે એકદળ વનસ્પતિના મૂળતંત્ર કેવા હોય છે તો તમે તરત આના ઉપરથી કહી શકો એક તંતુ મૂળતંત્ર કેવા હશે તો કે તંતુમય હશે બરાબર હવે તમને એવું પૂછે કે દ્વિદળ વનસ્પતિનો શિરાવિન્યાસ કેવો હશે તો તમે તરત કહી શકો બીજા જા એટલે ઝાલાકાર આ ઉપરાંત તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે ધારો કે એમ કે ચલો કે ઘઉં ની અંદર પાણીનો શિરાવિન્યાસ કેવો હશે હવે ઘણી વખત આપણે ઘઉં જોયા નથી અથવા તો યાદ નથી તો આપણે શું કરશું ઘઉં શું છે તો કે એકદળ વનસ્પતિ છે તો એકદળ વનસ્પતિ ની અંદર શિરાવિન્યાસ કેવો હોય છે તો કે સમાંતર તો ઘઉં ની અંદર શિરાવિન્યાસ કેવો થશે તો કે સમાંતર
આ પ્રાંતમાં એવું પૂછે કે વાયુનો મૂળતંત્ર કેવો હશે તો બધી વનસ્પતિને આપણે મૂળતંત્ર જોયા નથી બરાબર તો આના ઉપર તેને કે વાયુ કેવી છે તો કે દ્વિદળ વનસ્પતિ છે એના મૂળતંત્ર કેવા છે તો કે સોટી મે બરાબર તો આ ટીમ તમે ખાસ કે જો દ્વિજા સોટી અને એક સંતુ દ્વિ એટલે દ્વિદળ જા એટલે જલાકાર અને સોટી એટલે સોટી મે મૂળતંત્ર એક એટલે એક દ્વિ વનસ્પતિ એનો સમાંતર શિરાની વ્યાસ અને મૂળતંત્ર તંતુમય મૂળતંત્ર હોય છે અહીં આપણો મૂળનો ટોપિક પૂર્ણ થઈ છે ફરી એકવાર આખો ટોપિક આપણે રિપીટ કરી લઈએ કોઈ પણ બીજને આપણે જમીનની અંદર વાવીએ છીએ એને યોગ્ય પ્રમાણમાં પાણી મળે અને સૂર્યપ્રકાશ મળે તો તે ઉગી અને મોટું વૃક્ષ બને છે બરાબર હવે બીજને આપણે બે પ્રકાર જોયા હતા એકદળ બીજ અને દ્વિદળ બીજ એકદળ બીજ કોને કહેવામાં આવે છે તો કે જે કોઈ બીજનો ભૂકો થાય છે એને એકદળ બીજ કહેવામાં આવે છે દ્વિદળ કોને કહેવામાં આવે છે એટલે કે જે કોઈ પણ બીજની બે ફાળ થાય છે એને દ્વિદળ બીજ કહેવામાં આવે છે તો કે દરેક પ્રકારના અનાજ છે એ કેવા હશે એકદળ બીજ અને દરેક પ્રકારના કઠોળ છે એ કેવા હશે તો કે દ્વિદળ બીજ હોય છે ત્યાર પછી આપણે જોયા તો કે વનસ્પતિના પ્રકાર સોરી વનસ્પતિના ભાગો મૂળ